અમદાવાદીઓની બેદરકારીનું વિડીયો સામે આવ્યો છે. એમસીએ આ વિડીયો સામે લાવ્યા છે જેમાં કોરોના સામે લોકોની બેદરકારી છતી થતો હોય તેવો આ વિડીયો છે. કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો અમદાવાદ માટે ખૂબ જ ચિંતાજનક છે. માસ્ક વગર ટોળે ટોળા જોવા મળ્યા હતા. હજુ પણ અમદાવાદીઓ ખુદ ખૂબ જ બેદરકાર છે. કોરોના સંકટ વચ્ચે પણ બિનદાસ ફરી રહ્યા છે અમદાવાદીઓ. સરકારની અનેક ગાઈડલાઈન તેમ છતાં અમદાવાદીઓ જોવા મળી રહ્યા છે બેદરકાર. આ દ્રશ્યો બીજા ક્યાંયના નહીં, અમદાવાદના જ છે. आप जुओ सोशल डिस्टेंस नु पालन नहीं, मास्क पहेर्या वगर लोको बिंदास फरी रह्या छे. एक बाजु कोरोना ना आंकड़ा सामे आवी रह्या छे, चौंकावनारा आंकड़ा सामे आवे छे. आ स्थिति मा कोरोना सामे आपणे केवी रीते लड़ीशू, कई रीते आ वैश्विक महामारी ने आपणे हरावीशू, जो कोई पण नियमोनु पालन नहीं करिए, पोताना स्वास्थ्यनु ध्यान नहीं राखिए, तो वधु ने वधु कोरोना फैलातो जशे. સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છો મારી સાથે. અર્પણ, એક એવો વિડીયો સામે આવ્યો, લોકોની બેદરકારી સામે આવી છે. હજુ પણ લોકો કોઈ પણ વાતે સમજવા તૈયાર નથી. ક્યાંનો માહોલ અત્યારે આપ જે દ્રશ્યોમાં જોયા, કે અમદાવાદના એક વિસ્તારના દ્રશ્યો હતા, શું છે હાલની પરિસ્થિતિ અમદાવાદ? ખ્યાતિ, આપણે જાણીએ છીએ કે હજી પણ અમદાવાદ શહેર સહિત દેશ દુનિયામાંથી કોરોનાનું જે સંક્રમણ છે તે ઘટ્યું નથી. આપણે અમદાવાદ શહેરની જ વાત કરીએ તો હજી પણ જે કેસ છે તે રોજબરોજ આવી જ રહ્યા છે, અને છેલ્લા કેટલા 3-4 દિવસથી તો જે આંકડો છે તે ધીમે ધીમે પુનઃ વધી રહ્યો છે. ગત સપ્તાહની વાત કરું તો અધિક મુખ્ય સચિવ, કે જે કોવિડ રિલેટેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક પ્રભારી અધિકારી તરીકે કામ કરી રહ્યા છે, ખુદ તેમને એક વિડીયો સંદેશ મારફતે અમદાવાદ શહેરના નાગરિકોને અપીલ કરી હતી, ને તેમાં પણ ખાસ કરીને પ્રહલાદનગર, એસજી હાઈવે, એસપી રિંગ રોડ અને સિંધુ ભવન, આ 4 સ્થળોની તેમણે ખાસ વાત કરી હતી. કારણ કે આ સ્થળો ઉપર મોડી સાંજ બાદ યુવાઓના ટોળે ટોળા ખૂબ જ મોટી સંખ્યામાં એકઠા થાય છે, અને કોવિડની જે ગાઈડલાઈન છે તેનો સરેઆમ ભંગ કરે છે. જે રીતે તેઓ ટોળા સ્વરૂપે એકઠા થાય છે, માસ્ક નથી પહેરતા, સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળે છે. ફક્ત યુવાઓ નહીં, કેટલા એવા પરિવારો પણ છે કે જે પોતાના અન્ય સભ્યો સાથે પણ ત્યાં આવા ખાણીપીણીના સ્થળે એકઠા થાય છે. યુવાઓની વાત કરીએ તો સિંધુ ભવન રોડ ઉપર તેઓ વૈભવી ગાડીઓમાં આવી અને ટોળા સ્વરૂપે એકઠાથી મસ્તી કરે છે. એટલે આ બાબત મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના ધ્યાને આવી હતી. છેલ્લા 3 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ અને Z24 કલાકે એક્સક્લુઝિવ અહેવાલો પણ દર્શાવ્યા છે. કોર્પોરેશન જે વિવિધ સ્થળે રેડ થઈ છે, જ્યારે કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં પહોંચે છે તો તેઓ એક વિડીયો પણ ઉતારતા હોય છે કે કેવી પરિસ્થિતિ ત્યાં લોકોની કોવિડ ગાઈડલાઈનના ભંગ સંબંધિત જોવા મળી રહી છે, જેથી કરીને પુરાવા રજૂ કરી શકાય. આ જે વિડીયો આજે મ્યુનિસિપલ કોર્પોરેશને જે રિલીઝ કર્યો છે સોશિયલ મીડિયા ઉપર, તે શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા સમયે જુદા જુદા દિવસે લેવામાં આવેલા આખા અલગ અલગ જે દ્રશ્યો છે તેને એક સંયુક્ત વિડીયો રૂપે રિલીઝ કરવામાં આવ્યો છે. અને કોર્પોરેશનનો એક સંદેશો લોકોને અપીલ કરતો એ છે કે હજી પણ જુઓ અમદાવાદ શહેરમાં લોકો કેટલી હદે કોરોના મામલે બેદરકાર છે. જે લોકોને હજી પણ કોરોનાની ગંભીરતા નથી તેવા લોકો જે રીતે ભેગા થઈ રહ્યા છે, પોતે તો કોરોનાના સંક્રમણમાં આવી જ શકે છે, સાથે પોતાના પરિવારના સભ્યોને પણ કોરોનાની ચપેટમાં લઈ શકે છે. એટલે જે બેદરકારી છે તેના ઉપર દિશા નિર્દેશ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ આ વિડીયો મારફતે કર્યો છે, અને લોકોને હજી પણ અપીલ કરી છે, જો લોકોનો સહયોગ નહીં મળે, જો લોકો સુધરશે નહીં, તો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ચોક્કસથી વધુ કડક પગલાં લેશે. હાલમાં તો લઈ જ રહ્યું છે, જ્યાં જ્યાં કોવિડ ગાઈડલાઈનના ભંગના મામલા તેમની નજરમાં આવે છે તો તુરંત જ ત્યાં રેડ કરી, અને તે એકમો છે, ખાણીપીણીની દુકાનો છે, ટી સ્ટોલ હોય કે પછી અન્ય કાફે હોય, તેને તુરંત સીલ કરી દેવામાં આવે છે. એટલે આજના વિડીયો દ્વારા કોર્પોરેશને ફરી એકવાર શહેરીજનોને એક અપીલ કરી છે કે બને ત્યાં સુધી ભીડભાડમાં જવાનું ટાળો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, અને જે માસ્ક પહેરવાની ખાસ બાબત છે તેની ટેવ રાખો. જી ખ્યાતિ, અર્પણ સાથે એ પણ એક સવાલ છે કે અત્યારે જે ફેરિયાઓ છે, જે ખાસ આપણે જોઈએ પાથરણા વાળા છે, તેઓ બેઠા હોય છે ને, ત્યાં મોટી સંખ્યામાં ભીડ થઈ છે, તો ત્યાં આવા જે વિડીયો તો વાયરલ થયો, પરંતુ ચોક્કસ કોઈ કામગીરી ત્યાં તંત્ર દ્વારા કરવામાં આવે છે? ખ્યાતિ, બિલકુલ દરેક જે વિસ્તાર છે જ્યાં જ્યાં પણ આ કોવિડ ગાઈડલાઈનનો ભંગ મોટા પાયે થતો હોય, પછી તે કોઈ પણ પાથરણા બજાર હોય, લો ગાર્ડનનું માર્કેટ હોય, કોઈ મોટો મોલ હોય, કે પછી
लो गार्डन की आसपास आवेला जे प्रसिद्ध मॉल होय आपणे जोई चुक्या छे। कर्णावती क्लब नी सामे जे आखो जे खाड़ी पीड़ी बजार हतुं तेने पण सील करवामां आव्युं छे। जे लो गार्डन स्थित जे नेशनल हेन्डलूम हतुं तेने पण सील करवामां आव्युं छे। आपणे भूतकाळमां जोयुं तो वस्त्रापुरनो अति जे फेमस मॉल छे A1 मॉल तेने पण सील करवामां आव्यो हतो। एटले ज्यां ज्यां स्थळोए म्युनिसिपल कोर्पोरेशननी टीम आकस्मिक चेकिंग करे छे अने ज्यां कोविड गाइडलाइन ભંગના દ્રશ્યો તેમની નજરે ચડે છે તો ચોક્કસથી તેમની સામે કાર્યવાહી કરવામાં જ આવે છે। આપણે રિવરફ્રન્ટ માર્કેટ પણ જોઈ ચૂક્યા છે, જમાલપુરનું શાક માર્કેટ પણ જોઈ ચૂક્યા છે। આવા જુદા જુદા દરેક સ્થળો પર કોર્પોરેશનની ટીમ કામગીરી કરે છે, પરંતુ ખ્યાતિ ફક્ત આ જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની નથી। હું હજી કહું છું, એક નાગરિક તરીકે આપણા સૌ કોઈની જવાબદારી છે। આપણે જ્યારે છૂટા છવાયો ફરતા હોઈએ અને આપણે જો માસ્ક ન પહેરીએ, અને કોર્પોરેશન તો અપીલ કરે છે પરંતુ આપણે તેનું પાલન ન કરીએ, તો નાગરિક તરીકે આપણી સૌથી મોટી બેદરકારી છે ખ્યાતિ। બિલકુલ અર્પણ, અમારા આપને તમામ માહિતી બદલ। તો બેદરકાર અમદાવાદીઓનો આ વિડીયો જે આપે જોયો, સંવાદદાતા અર્પણ પણ અમારી સાથે જોડાયા। એમસી જે રીતે કામગીરી કરી રહ્યું છે તે તમામ માહિતી અમે આપને જણાવી રહ્યા છે, સાથે અપીલ કરતો આ વિડીયો છે। વધુ એકવાર આપને કહીએ, ટોળાનો આ વિડીયો જાહેર કરવા પાછળ માત્ર એક જ ઉદ્દેશ, એકઠા ન થાવ, લોકોને અપીલ કરાય છે। આ પ્રકારની જો ઘટના બનતી જશે તો લોકો ભેગા થતા રહેશે તો સંક્રમણ વધુ ને વધુ ફેલાશે। અમદાવાદમાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડે છે, ગપ્પા મારવા માટે ભેગા થાય છે, એવી જગ્યાઓ પર ભેગા થાય છે કે જ્યાં ટોળે ટોળા પહેલેથી જ છે। તો આ બધા વિસ્તારોમાં જતા ખાસ તમારે ચેતવાનું છે, પોતાના સ્વાસ્થ્યની કાળજી તમારે જ રાખવાની છે। અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, પછી દોષારોપણ તંત્ર પર કરવાથી કોઈ ફાયદો નથી। હાલમાં જો પહેલા આપણે સતર્ક રહીશું, બેદરકારી નહીં દાખવીએ, તો સ્વાસ્થ્ય આપણું જ જળવાશે। આ સૌથી મોટા જે સમાચાર છે, સંક્રમણ વધતું જાય છે તેવામાં વિડીયો સામે આવ્યું છે, અમદાવાદનો વિડીયો। લો ગાર્ડન વિસ્તાર જુઓ, અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જુઓ, ક્યાંક પાથરણા બજાર છે એ જુઓ, ગાર્ડન્સ જે હવે અનલોક 4 ની અંદર ઓપન થયા છે, તો ગાર્ડન્સમાં પણ લોકોની ભીડ જોવા મળતી હોય છે। આ બધાની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવાનું ભૂલવાનું નથી, તેમ છતાં અહીં તમામ નિયમોને નેવે મૂકીને લોકો બેદરકાર બની ફરે છે।